દેખાતું ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ ઘણા ના મેસેજ આવી ગયા છે ઘણા સ્ટુડન્ટની હાજરી પણ પુરાઈ ગઈ છે સોરી મેડમ લેટ છે સ્ટુડન્ટ તો ટાઈમે જ છે અને બહુ સારું કહેવાય એ આજનો આપણો ટોપિક છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પાસ્ટ ટેન્સ નહીં અને આમાંના ઘણા સ્ટુડન્ટ એવા છે કે જેણે કાલ ટેન્થનો ક્લાસ પણ ભર્યો છે ઓકે કંઈ વાંધો નહીં એ લોકો પણ રિવિઝન કરી લે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ ચલો પહેલાં સૌથી આપણે ગુડ વિશેષ પાઠવી દઈએ બધાને જેણે જેણે ગુડ ઇવનિંગ ગુડ આફ્ટરનૂન કીધું છે એ બધાને મારી તરફથી ગુડ આફ્ટરનૂન અને યુદ્ધ અને વિદ્યાકુલના લાઈવ લેક્ચરમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું ચાલો કેટલા બધા મેસેજ પણ આવી ગયા કે મેમ લેક્ચર ચાલુ કરો ને તો ચાલો હવે લેક્ચર ચાલુ થઈ ગયો છે લેક્ચરની શરૂઆત કરીએ તો સિમ્પલ પ્રેઝન્ટેન્સ સિમ્પલ ટેન્સ પહેલાં એ તો પેટા પ્રકાર છે પણ મુખ્ય ત્રણ કાળ છે કયા કયા તમને ખબર જ છે કયા કયા ત્રણ કાળ સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ ઘણા બધા સ્ટુડન્ટે આ લેક્ચર અટેન્ડ કરી લીધો છે પરંતુ વિદ્યાકુલના કેટલાક નવા સ્ટુડન્ટ છે એ લોકો માટે મેં આ લેક્ચર ફરીથી રાખ્યો છે રિપીટ માટે ચાલો શરૂઆત કરીએ વર્તમાનકાળ જેને અંગ્રેજીમાં પ્રેઝન્ટ ટેન્સ કહેવાય ભૂતકાળ જેને અંગ્રેજીમાં પાસ્ટ ટેન્સ કહેવાય અને ભવિષ્યકાળ જેને અંગ્રેજીમાં ફ્યુચર ટેન્સ કહેવાય છે અને આ ત્રણેયના પેટા ચાર પ્રકાર છે અને એના આપણે સરવાળો કરીએ એટલે આપણને ટોટલ કેટલા કાળ મળે બાર કાળ તો આ બાર કાળમાંનો આપણે પહેલા કાળનો પહેલો પેટા પ્રકાર લીધો છે અને પહેલો પેટા પ્રકાર એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ તરફ જઈએ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તરફ સિમ્પલ પ્રેઝન્ટેન્સનો ઉપયોગ ક્યારે કરીએ વિદ્યાર્થી મિત્રો સિમ્પલ પ્રેઝન્ટેન્સનો ઉપયોગ ક્યારે થાય ટેવો કેવી હોય વાક્યમાં ક્યારેય બદલવાનું નથી એવા સત્ય કેવા હોય પ્રાકૃતિક નિયમો જે છે જે ક્યારેય નથી બદલવાના એ નિયમો અને રોજિંદી ક્રિયાઓ એટલે કે તમારી રોજબરોજની જે ક્રિયા છે જે ટેવ છે એ ટેવને દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે એના પછી કીવર્ડ્સ તો સેન્ટેન્સમાં એવા કેટલા કીવર્ડ આપેલા હોય જેના દ્વારા આપણે ઓળખી શકીએ કે સેન્ટેન્સ જે છે એ સાદા વર્તમાન કાળનો છે જેનું લિસ્ટ મેં અહીંયા બનાવી રાખ્યું છે જેમ કે કીવર્ડ્સ તરીકે છે એવરી ડે ડેલી ઓલવેઝ ઓફન એવરી મંથ રેગ્યુલરલી નિયમિત રીતે એના પછી જનરલી ટુ ડે ડે એક દિવસ નહીં પરંતુ દિવસમાં એક વાર તમે એ ક્રિયા કરતા હો રેગ્યુલરલી દિવસમાં તમે એક વાર એ ક્રિયા કરતા હો ત્યારે આ વર્ડનો ઉપયોગ થાય છે વન્સ અ ડે ટ્વાઇઝ અ ડે એટલે કે દિવસમાં બે વાર તમે એ ક્રિયા કરતા હો ત્યારે એ વર્ડનો ઉપયોગ થાય એના પછી હાર્ડલી એટલે કે ભાગ્ય અથવા ક્યારેક જ એના પછી સમટાઈમ એટલે પણ ક્યારેક તો સેન્ટેન્સમાં લાસ્ટમાં અથવા તો સ્ટાર્ટિંગમાં જ્યારે આવા વર્ડ આપેલા હોય આ લિસ્ટમાં નું કોઈ પણ વર્ડ ત્યારે એ સેન્ટેન્સ કયા કાળનું છે સાદા વર્તમાન કાળનું છે આ હતી સાદા વર્તમાન કાળની બેઝિક થિયરી હવે આપણે સેન્ટેક્સ તરફ જઈશું સેન્ટેક્સ એટલે શું થાય વાક્ય રચના

એના અથવામાં માં ક્રિયાપદનું મૂળ રૂપ એટલે આ બેમાંથી કોઈ એક આવશે એ હું તમને લાસ્ટમાં કહીશ કે ક્યારે ક્રિયાપદનું એસ ઈ એસ અને આઈએસ વાળું રૂપ મૂકો અને ક્યારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકો એના પછી કર્મ કર્મ પછી અન્ય શબ્દ એના પછી નકાર વાક્ય રચના જોઈએ તો નકાર વાક્ય રચનામાં સૌથી પહેલા આવે કર્તા જેને અંગ્રેજીમાં કહેવાય સબ્જેક્ટ એના પછી આવે ડુ ડઝ એટલે કે ટુબી નું રૂપ છે તો સાદા વર્તમાન કાળમાં કયું ટુબી નું રૂપ આવે ડુ અને ડઝ એના પછી નોટ નકાર વાક્ય દર્શાવવા માટે નોટ શબ્દ એના પછી ક્રિયાપદનો નું મૂળ રૂપ કર્મ અને અન્ય શબ્દ કર્મ ને અંગ્રેજીમાં ઓબ્જેક્ટ કહેવાય અને અન્ય શબ્દ ને અંગ્રેજીમાં અધરબળ કહેવાય એના પછી પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના તરફ જઈએ તો વાક્યની શરૂઆતમાં ડુડઝ પછી કરતા એટલે કે સબ્જેક્ટ એના પછી ક્રિયાપદનું મૂળરૂપ એના પછી કર્મ અને એના પછી અન્ય શબ્દ અને છેલ્લે શું આવશે પ્રશ્નાર્થ ચિહ્ન હવે બે નિયમો બોલું છું ધ્યાનથી સાંભળજો પહેલું નિયમ નકાર વાક્ય હોય અને પ્રશ્નાર્થ વાક્ય હોય આ બે વાક્ય હોય ત્યારે એ વાક્યમાં ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ મૂકો અને બીજો નિયમ છે કે હકાર વાક્ય હોય તો એમાં બે ક્રિયાપદના રૂપ મૂકવાના એક તો એસ કે ઈ એસ વાળું અને બીજું છે મૂળ રૂપ ક્યાં એસ કે ઈ એસ વાળું રૂપ મૂકવું એની વાત પણ આપણે કરી લેશો અહીંયા જ જો હવે હિશી એટ કે કોઈ પણ એક વચન નામ હોય ત્યારે ના રૂપ તરીકે ડઝ આવે એ પણ ક્યારે જ્યારે વાક્ય કેવું હોય નકાર હોય અથવા તો પ્રશ્નાર્થ હોય ત્યારે એના પછી સબ્જેક્ટ તરીકે જો આય હોય વી હોય યુ ધે અને બહુવચન નામ હોય ત્યારે ટુ બી ના રૂપ તરીકે ડુ આવે એ પણ ક્યારે જ્યારે વાક્ય કેવું હોય નકાર હોય અથવા તો પ્રશ્નાર્થ હોય એના પછી તમને એક બોક્સ દેખાય છે એ બોક્સ આનું ટૂંકમાં મેં લખેલું છે શું છે કે કર્તા તરીકે જો હી શી ઈટ અને કોઈ પણ એકવચન નામ હોય ને અને વાક્ય હકાર હોય ત્યારે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે અને જો વાક્ય નકાર હોય અથવા પ્રશ્નાર્થ હોય ત્યારે હે શી ઈટ સાથે ટુ બી ના રૂપ તરીકે ડઝ આવે અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે એના પછી બહુવચન નામની વાત કરીએ બહુવચન સબ્જેક્ટ તરીકે આપણી પાસે જો આઈ વી યુ ધે અને બહુવચન નામ હોય અને વાક્ય હકાર હોય તો ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને જો વાક્ય નકાર હોય અથવા પ્રશ્નાર્થ હોય તો ત્યારે ટુ બી ના રૂપ તરીકે ડુ આવે અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે ઇઝ ઇટ ક્લિયર ચલો કોઈને કંઈ પણ ક્વેરી છે એક વખત આપણે વિદ્યાકુલના સ્ટુડન્ટની પણ મુલાકાત લઈ લઈએ થોડા સ્ટુડન્ટ લેટ છે કંઈ નહીં હેલો યુટ્યુબના સ્ટુડન્ટ મોનિકા નો મેમ ઓકે કોઈ ક્વેરી નથી ગુડ આ યુટના સ્ટુડન્ટમાં કોઈને પણ કોઈ પણ પ્રકારની ક્વૅરી હોય તો ક્રિષ્ના વિવેક નિકુંજ યશવી ગૌતમ શ્રદ્ધા હેલો હની હેલો નીરલ હેલો આશા પાંચાલ ને કોઈ ક્વેશ્ચન નથી ઓકે આશા તારો ફર્સ્ટ લેક્ચર છે નો મેમ ઓકે યસ ચલો ફસ્ટ લેક્ચર છે ને તો તારા માટે તો પ્રેઝન્ટેન્સ પહેલીવાર જ હશે ઓકે ચલો હવે આપણે આગળ વધીએ ઓકે અહીંયા મેં પેઝ બ્લેન્ક રાખેલું છે કારણ કે અહીંયા આપણે એક ગેમ રમવાના છીએ તો તમે તૈયાર છો યુટ્યુબના સ્ટુડન્ટ એકવાર મને યસનો આન્સર આપો અથવા તો લખીને મોકલો આઈ એમ રેડી એક નાની અમથી ગેમ છે ઓકે મોનિકાનો આન્સર આવી ગયો છે એ લોકો તૈયાર છે યુટ્યુબ આશા આર યુ રેડી મને યુટ્યુબના સ્ટુડન્ટ પાસેથી ઓછો રિપ્લાય આવે છે ઓકે આશા આઈ એમ રેડી સોલંકી અને ઓકે આજ કેમ યુટ્યુબમાંથી રિસ્પોન્સ ઓછો છે બહુ ઓછો કાલે તો આમ સવાલ પૂછ્યા પહેલાં જ જવાબ આવી જતો હતો પૂર્વી શ્યા ઓકે ચલો એક નવા સ્ટુડન્ટ નવું સ્ટુડન્ટ આવ્યું છે આવી છે સોરી પૂર્વી નામ છે ને ઓકે હજી પણ મને યુટ્યુબમાંથી કોઈ રિપ્લાય નથી આવ્યો હલો સુઈ ગયા ચલો આવી ગયો આઈ એમ રેડી નો આન્સર નોટિફિકેશન ઓન ટુડેઝ લેક્ચર વોઝ નોટ ફાઉન્ડ ઇન વિદ્યાકુલ ઓકે હા એ જ પ્રોબ્લમ હતો એટલે જ તો લેટ થયું નોટિફિકેશન નહોતી દેખાતી એ જ પ્રોબ્લમના કારણે લેક્ચર લેટ ગયો પણ હવે તમે ચેક કરી લો તમને વિદ્યાકુલની એપમાં લાઈવ લેક્ચર જોવા મળી જશે ઓકે હવે ઘણા બધા જાગી ગયા હાશ ચલો તો શરૂઆત કરીએ પણ એ પહેલાં હું તમને કહી દઉં કે ગેમમાં શું કરવાનું છે ગેમમાં ટીમ એ માં આપણે હવે આ વખતે ટીમ એ માં રાખશું વિદ્યાકુલને અને વિદ્યાકુલ તમારી ટીમનું નામ ચલો તમારી ટીમનું નામ શું રાખું એ તરીકે સોલંકી મોનિકા યશવી વિદ્યાકુલના સ્ટુડન્ટને હું પૂછી રહી છું તમારી ટીમનું નામ શું રાખું આશા છે કોઈ સારું એવું નામ હુલામણું ઓકે એ અરે આ તો જૂનું નામ છે કંઈક સારું એવું મને નામ આપો તમારી ટીમનું નામ શું રાખો ટીમ એ એ તો બરાબર છે પણ કંઈક સારું નામ ચલો ટીમનું કંઈક સારું નામ જેવી રીતે આપણું અહીંયા નામ છે યુથ એજ્યુકેશન અને વિદ્યાકુલ કેટલા સરસ નામ છે એવી રીતે મારે તમારી ટીમનું એક સારું નામ જોઈએ છે

કુલ વેરી ગુડ નામ તો જુઓ ચલો વિદ્યાકુલ નું નામ છે બેસ્ટ ટીમ ઓફ વિદ્યાકુલ અને યુટ્યુબ માંથી મને એક એડવાન્સમાં નામ મળી ગયું છે અને એ પણ સારું એવું નામ છે શું નામ હતું ભૂલાઈ ગયું મને બિંદાસ એજ્યુકેશન સ્માર્ટ સ્ટડી પાણીપુરી લવર ઓકે આ પાણીપુરી લવર આવી ગયા અહીંયા તો સ્માર્ટ સ્ટડી જો બે નામ છે સ્માર્ટ સ્ટડી અને બીજું મને નામ મળ્યું બિંદાસ એજ્યુકેશન ચલો આમાંથી કયું ફાઇનલ ફાઈનલ કરું બિંદાસ એજ્યુકેશન આ ધાર્મિકે એ પણ એક મસ્ત નામ આપ્યું છે એજ્યુકેશન હબ સ્ટુડન્ટ બ્રો ઓકે આવડું આપણે હવે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે ફરીથી પ્લે કરશું ગેમ રમશું ત્યારે તમારા નામ આપણે રાખીશું એજ્યુકેશન હબ અથવા તો સ્ટુડન્ટ રો ઓકે ઘણા બધાના આન્સર આવી ગયા છે સ્માર્ટ સ્ટડી જીનિયર સ્ટુડન્ટ ઓફ યુથ એજ્યુકેશન સ્માર્ટ સ્ટડી સ્માર્ટ સ્ટડી ઓકે સ્માર્ટ સ્ટડીમાં વોટિંગ વધારે આવ્યું છે એટલા માટે હું અહીંયા નામ રાખીશ સ્માર્ટ સ્ટડી ચાલો બી ગ્રુપનું નામ છે સ્માર્ટ સ્ટડી હવે રૂલ સાંભળી લો રૂલ જ્યારે હું તમને ક્વેશ્ચન કરું ને એટલે જે ટીમને હું પૂછું ને ત્યારે જ તમારે આન્સર આપવાનું છે એડવાન્સમાં નહીં એડવાન્સમાં આન્સર આવશે તો હું માઈનસ પોઈન્ટ કરીશ જ્યારે એ ટીમનો પ્લે પ્લે ટાઈમ હોય ને ત્યારે એ જ આન્સર આપશે

એની પ્રોબ્લેમ નો કરું તો યશવી પરમાર ચાલો હવે આપણે આપણી ગેમ ચાલુ કરીએ કઈ નહી ચાલો નોટિફિકેશન નથી મળી કોઈ વાંધો નહીં આજે હું ચલાવી લઉં છું જયશ્રી પણ કાલથી નહીં ચાલે ઓકે

અને ટીમ બી એટલે કે સ્માર્ટ સ્ટડીના જેટલા પણ સ્ટુડન્ટ છે નામ તો જો બંનેના નામ જો કે બહુ મસ્ત છે એ કે બેસ્ટ લખ્યું છે એ કે સ્માર્ટ લખ્યું છે સ્માર્ટ સ્ટડીની જે ટીમ છે એ ટીમે મને V1 નું એટલે કે ક્રિયાપદ નું મૂળ રૂપ આપવાનું છે તો ચલો શરૂઆત કરીએ વિદ્યાકુલના સ્ટુડન્ટ ટીમ ફટાફટ મને V નું S કે ES વાળું રૂપ આપો નથી દેખાતું ક્લિયર નથી દેખાતું

અ યુટમાં પણ બ્લડ દેખાય છે વેકરિયા તો ના પાડે છે ઓકે બ્લર ઘણા બધાના યસ મેમ ઓકે તો મારે અહીંયા થઈને ટેકનિકલ ટીમને કોન્ટેક કરવો પડશે જેથી એ ત્યાંની કેમેરાનું જે હેન્ડલિંગ છે એ હેન્ડલિંગ કરે એક જ મિનિટ ઓકે થોડીક વાર તમારે વેઇટ કરવો પડશે હું એનું સોલ્યુશન કરવા માટે ટેકનિકલ ટીમને મારે ઇન્ફોર્મ કરવું પડશે પહેલાં ઓકે ઓકે તો હું એક કોલ કરી દઉં એક જ મિનિટ ત્યાં સુધી આપણે થોડી વાતો ચાલુ રાખીએ વાતો કરો તમને જે ક્વેશ્ચન છે ક્વેરી છે તમારે જે જોઈએ છે ટેકનિકલ ટીમ આવી ગઈ છે યસ મેમ મેં નથી પાડી હા પાડી ઓકે હવે ખબર પડી ગઈ ને મેમ ચલો વિદ્યાકુલમાંથી તો રિપ્લાય આવી ગયા મેમ અમે રાહ જોવા માટે તૈયાર છીએ એ અમને કોઈ પ્રોબ્લેમ નથી સારું કહેવાય એક્ટિવ પેસ્યુએસ કબ કરાવશો કબ વાવ હિન્દી ગમે આવું તો કબ કરાવશો ટેન્સ પૂરા થાય એટલે આપણે એક્ટિવ પેસ્યુએસ ચાલુ કરવાનું છે કારણ કે જુઓ રાજપૂત તમે નામ છે મને શું કીધું ભૂલાઈ ગયું મને કંઈ નહીં હું તમને આન્સર આપી દઉં કારણ કે એક્ટિવ પેસ્યુઆઈસ જે છે ને એ ટોટલી ટેન્સ પર છે

પણ એનું ટાઈમ ટેબલ વિદ્યાકુલની એપમાં મૂકી દીધેલું છે ડે વાઇઝ હા હા એનું સોલ્યુશન જ ચાલે છે રાજા મેલડીવાળા સારું નામ છે મેમ હજી બ્લડ દેખાય છે હા એનું જ કંઈક ચાલે છે હવે કંઈક સોલ્યુશન આવે પછી હું કંઈક કરાવું નહીં તો આપણી ગેમ નહીં ચાલે આગળ મેમ ટ્વેલ્થનું એકવાર લાઈવ પેપર સોલ્યુશન કરાવી દો

ફરીથી એકવાર પ્રેઝન્ટ પુરાવી દો ને વિદ્યાકુલના સ્ટુડન્ટ એક પૂર્વી છે ઘણા બધા આવી ગયા છે મોનિકા મોનિકાનું નામ આઈ થિંક લઈ લીધું રાઈટ જયશ્રી લીધા પહેલેથી ટેન્સ ચલાવવો હા તો આ પહેલેથી તો છે સિમ્પલ પ્રેઝન્ટેન્સ પેલો છે લેક્ચર એટલે આપણે વોકેબલરી કરવાનો પ્રયત્ન કરશું થાય તો બ્લર દીખ રહા હે વો તો મુજે ભી દીખ રહા હે બ્લર મોડલ પેપર નું સોલ્યુશન પણ થશે સ્ટાન્ડર્ડ 12 ના લાઈવ ક્લાસ ક્યારે તો સ્ટાન્ડર્ડ 12 ના લાઈવ ક્લાસ સોમ મંગળવારે છે વિદ્યાકુલ એપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે હવે ચેક કરો તો થોડું તમને સારું દેખાતું હશે કે વધારે સારું દેખાય છે એકવાર ફરીથી ચેક કરી લો હવે સારું દેખાય ઓકે મોનિકા રેડી ને હવે કોઈ પ્રોબ્લેમ નથી ને ચલો યુથમાંથી અલગ યુટ્યુબમાંથી પ્લીઝ આન્સર વિદ્યાકુલ ક્યાં આવેલી છે વિદ્યાકુલ ઓનલાઈન જ છે

એ મને વબ આપો એક સારો એવો વોબ આપો એસ અને આઈ એસ વાળો ચલો પૂર્વી ફટાફટ એટલે યુટ્યુબ વાળાનો વારો આવે આટલા સ્લુ આન્સર શ્રદ્ધા પૂર્વી મોનિકા ધાર્મિક સોનલ આ આન્સર સ્લો છે કે પછી મારું નેટ સ્લો છે વાળા સ્ટુડન્ટ વેઇટ કરે છે વીનિંગ મીન્સ જો વિદ્યાર્થી મિત્રો વબ એટલે ક્રિયાપદ થાય ઓકે બોયઝ નીરલે એક આન્સર આપ્યો છે વબ તરીકે મને આપ્યું છે બોયઝ એને હું કહી દેવા માગું છું કે બોયઝ જે છે ને એ સબ્જેક્ટ છે અહીંયા મારે છે અને એટલે ક્રિયાપદ થાય નિરલ બેટા બોયઝ એ શું છે નામ છે અને અહીંયા ક્રિયાપદ જોઈએ છે તો એ ટીમમાંથી હું માઇનસ એક પોઈન્ટ કરું છું સોરી પણ તમને વબ પૂછ્યા છે અને તમે મને ઓબ્જેક્ટ આન્સર આપ્યો ચલો મોનિકાનો આન્સર આવી ગયો ઈટ અને એણે આન્સર તરીકે મને આપ્યો છે આ એટ તો મોનિકા અહીંયા તો રોંગ છે એટ એ વી ટુનું રૂપ છે શું થયું છે આજે વિદ્યાકુલના સ્ટુડન્ટને કાલે તો મસ્ત રિપ્લાય આવતા હતા યુટ્યુબમાંથી પણ ઘણા બધા આન્સર આવવા મળ્યા છે યુટ્યુબ સ્ટુડન્ટ શું તમારું માઇનસ કરું તમે ઈચ્છો છો કે હું માઇનસ પોઈન્ટ કરું મેં પહેલા જ વાત કરી કે જ્યારે એ એ ટીમનો વારો હોય ત્યારે માત્ર ટીમ જ આન્સર જયારે વિદ્યાકુલ મોનિકા પ્લીઝ ગિવ મી આન્સર મેમ સ્કૂલે હતા એટલે લેક્ચર લેટ થઈ ગયો ઓકે કંઈ વાંધો નહીં

કર્યો એ પેલા જ આન્સર આવી ગયો તરીકે મને મળી ગયું અહિયાં રીડ સ્માર્ટ સ્ટડી નામ પાડ્યું છે જેવા સ્માર્ટ જેવું નામ તેવા વિદ્યાર્થીઓ ગુડ આગળ સામે જેવો વબ એવો જ વબ બાજુમાં લગાવી દીધો માત્ર શું કાઢી નાખ્યો

હેલો ઓકે રાઈટ પ્લે બધાના તો હું નહીં લખી શકું એક હું લખી નાખું છું ઓફ વિદ્યાકુર એસ કેસ વાળું ગુડ ચલો હવે તો સાચા આન્સર આવવા માંડ્યા છે ટીમ બી સ્માર્ટ સ્ટડી ટીમ ઓકે ગો ગુડ ગો પલ્લવી તમે પણ જો ઈચ્છતા હોય કે આવી રીતે હું તમારા પણ નામ લઉં તો તમે પણ મને આન્સર આપો અક્ષયે આન્સર આપ્યો છે કમ ગુડ અને કેટલાક મને વી ટુના નામ આપે છે મારે વી ટુ નહીં વી વન જોઈએ છે ચલો હવે ટીમ એ બેસ્ટ ટીમ ઓફ વિદ્યાકુલ મને વબ આપો બુક્સ

બેસ્ટ ટીમ ઓફ વિદ્યાકુલ નાવ યોર ટર્ન નોટ્સ નોટ્સ એટલે શું થાય ધાર્મિક વર્ક્સ ઓકે બે વગ મને મળી ગયા નોટ્સ અને વર્ક્સ એમાંથી હું લખું છું વર્ક્સ બેમાંથી હું એક લખી શકું ઓકે ટીમ બે સ્માર્ટ સ્ટડી ટીમ સોંગ સોંગ એ એક પ્રકારનું ઓબ્ઝેક્ટ કહેવાય સોંગ વબ ન પણ આવી ગયું છે હું અહીંયા વબ તરીકે લખું છું બ્લેસ ઓકે ટીમ એ પાર્થ ગુડ સિંગ વેરી ગુડ અને એકે લખ્યું છે માર્કસ ધાર્મિક માર્કસ ઓકે

આના કરતાં પણ મને બે બેટર આન્સર આપે ઓકે વિદ્યાકુલ સ્ટુડન્ટ છતાં પણ તમે સારા એવા આન્સર આપ્યા ગુડ જોબ અને યુટ્યુબના સ્ટુડન્ટને પણ ઓકે વિન વિન બસ બસ હવે ચલો હવે હું તમને કહું બસ હવે તમારી વાતચીતને બંધ રાખો અને અહીંયા ધ્યાન આપો પ્લીઝ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે નેક્સ્ટ ટાઈમ વિલ વી વિન મેમ ઓકે કોઈ વાંધો નહીં

સાદા વર્તમાન કાળના હકાર વાક્યમાં જો કરતા તરીકે તમારી પાસે આય હોય વી હોય યુ હોય અને તે હોય અને કોઈ પણ બહુવચન નેમ એટલે કે ટુ નેમ આપેલા હોય ને ત્યારે તમારે શું મૂકવાનું ક્રિયાપદનું મૂળરૂપ મારું તમને આ ગેમ રમાડવાનો એક જ પર્પઝ હતો કે જેના દ્વારા તમે ને અને ક્રિયાપદને ક્લેરિફાય કરી શકો કે ક્યારે મારે ક્રિયાપદનું ક્યારે મારે વાળું રૂપ હવે તમને એક જૂની ટેકનિક યાદ હોય તો ભૂલમાંથી તમને કોઈ પૂછી લે કે જુલાઈમાં કેટલા ડે આવે જુલાઈ મંથમાં કેટલા ડે આવે તો તમે શું કરશો કોઈને પણ યાદ હોવાનું છે હા અમુકનું શાર્પ માઇન્ડ હોય તો એ કહી દે પણ પહેલાં તમે શું કરો મુઠ્ઠીવાળું અને પછી શું કરો ખાડા પ્રમાણે ડિવાઈડ કરી લો પેલું હોય તો એને તમે શું કહેવાના જાન્યુઆરી બીજું હોય એટલે કે અંદરના ભાગમાં હોય આ યાદ છે ને સારી રીતે યાદ છે કે નહીં યાદ જ હશે આઈ થિંક કારણ કે આ ટેકનિક બહુ જૂની અને ફેમસ પણ છે આને તમે ફેબ્રુઆરી કહો પછી આવે માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ એ રીતે તમે ગણીને ડેને યાદ રાખ્યા છે એમાં રાઈટ ઉપર હોય તો તમે એને એકત્રીસ દિવસ ગણો છો અંદર હોય વચ્ચે તો એને તમે થર્ટી ડે કહો છો એટલા માટે જ મેં આ ટેકનિક રાખી કે જેના દ્વારા ગેમ દ્વારા તમે વર્બને ક્લેરીફાય કરી શકો સબ્જેક્ટને ક્લેરીફાય કરી શકો અને સમજી શકો રાઈટ સમજાઈ ગયું ને ઓકે ઘણા બધાના હાના આન્સર આવી ગયા છે ગુડ આ તો જોતું હતું મારે ચાલો તો હવે આપણે આપણા એક્ઝામ્પલ તરફ જઈએ નોટિસ કરો આ સેન્ટેન્સને અને ગોતો કે શું છે આમાં આ બંને સેન્ટેન્સમાં શું ડિફરન્ટ છે જો આ સેન્ટેન્સ અલગ છે અને આ સેન્ટેન્સ અલગ છે શું ડિફરન્ટ છે એક મિનિટ હું તમને ક્વેશ્ચન એક ક્લિયર પૂછી લો પેલા કહી દો પૂછું નહીં કહું અફેરમેટિવ એટલે હકાર વાક્ય

તમે ગેમ માં એકાદા બે પોઈન્ટ માઇનસ કર્યા હતા પણ હવે આન્સર આપવામાં પાછી પાણી નો કરતા તમારો આન્સર ફટાફટ મને પેલા જોઈએ જેવું તમારું નામ એવા મને તમારા આન્સર જોઈએ છે તમે તમારું નામ રાખ્યું ને બેસ્ટ ટીમ ઓફ વિદ્યાકુલ ઓહો મને આ વખતે પણ યુટ્યુબ માંથી પેલા આન્સર આવી ગયો વી વન અને એસ કે નહીં હજી નથી આવ્યો પૂરો આન્સર નથી આવ્યો ક્યાં ગયા ધાર્મિક ભાઈ પાર્થ મોનિકા હેલો સુઈ ગયા ચાલો મારે જ આન્સર આપવો પડશે કે બંને શું ફરક છે જયશ્રી તારા આન્સર તો પેલા હોય પણ આજે તારા આન્સર નોલેજમાંથી ને એક આન્સર આવ્યો છે સિંગ્યુલર એન્ડ પ્લુરલ ગુડ રેડ્સ વર્તમાન કાળ છે ને ફ્લાય ભૂતકાળ છે ધાર્મિક નો ઓકે અહીંયા ધ્યાન આપો મને એક આન્સર મળ્યો સિંગ્યુલર એન્ડ પ્લુરલ ટૂંકમાં મળ્યો પણ એ ટૂંકના આન્સરને હું સમજી ગઈ આ જે સેન્ટેન્સ જે છે ને એ સિંગ્યુલર છે એટલે કે એક વચન છે અને આ જે સેન્ટેન્સ છે ને એ પ્લુરલ છે એટલે કે બહુવચન છે સેન્ટેન્સ બહુવચન નથી પણ એનો જે પહેલો સબ્જેક્ટ આપેલો છે ને એ બહુવચન છે અને આ સેન્ટેન્સમાં સબ્જેક્ટ એ સિંગ્યુલર એક વચન છે એટલે કે હી શી ઇટ છે તો ત્યારે ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ આવે અને વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ તરીકે બર્ડ્સ આપેલું હોય તો ત્યારે શું આવે ક્રિયાપદનું મૂળ રૂપ આવે હવે ક્લિયર થયું ધાર્મિક ભૂતકાળનું રૂપ ફ્લાયનું શું થાય ફ્લુ થાય ચાલો હવે આપણે આગળ વધીએ ફટાફટ આ ખાલી જગ્યાને સોલ્વ કરીએ આઈ ઓલવેઝ વાક્યની શરૂઆતમાં કર્તા તરીકે આઈ છે એટલે હું અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીશ એના પછી સેકન્ડ બ્લેન્કમાં વી ઓફન તો વી સબ્જેક્ટ તરીકે મારી પાસે વી છે પ્લુરલ નેમ છે એટલા માટે હું અહીંયા પણ ક્રિયાપદનું કેવું રૂપ મૂકીશ મૂળ રૂપ મૂકીશ વિઝિટનું વિઝિટ થર્ડ બ્લેન્કમાં

સી આપેલું છે એટલે અહીંયા હું ટૂબી ના રૂપ તરીકે ડઝ મૂકું એના પછી વાક્ય નકાર છે એટલે એટલે હું ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીશ કે ચાલો હવે ફિફ્થ નંબરની બ્લેન્ક જે છે એ તમારે સોલ્વ કરવાની છે વાક્યની શરૂઆતમાં એક બ્લેન્ક આપી દીધી છે સરસ મજાની અને એના પછી કરતા આપેલું છે અને કરતા પછી એક વર્ડ આપેલો છે જે ટેન્સ દર્શાવે છે

ચલો આ ટેન્સ તમારો ક્લિયર થયો કોઈ પણ ક્વેરી હોય તો ફટાફટ પૂછો મને દીપ મકવાણાએ વોઝ આન્સર આપ્યો છે દીપ મકવાણા વોઝ વોઝ જે છે ને એ કન્ટિન્યુઅસ પાસ ટેન્સમાં આવે ભૂતકાળનો રૂપ આવે મોનિકા ઓકે નો મેમ કોઈ ક્વેશ્ચન નથી ઓકે વિદ્યાકુલથીને એક મેસેજ આવ્યો છે જે વિદ્યાર્થીની ભાષા સારી ન હોય એ ક્યારેય નવું શીખી ન શકે એનો અર્થ સમજો છો ને જે ખરાબ ભાષા યુઝ કરે છે એ લોકો માટે હા તમારે સપોર્ટ આપવાનો છે જે સારી ભાષાવાળા છે એને મેમ નો ક્વેશ્ચન ચલો નો ક્વેશ્ચનના આન્સર આપી દીધા છે તો હેલો મેમ આ નવા આવ્યા અત્યારે કાંઈ નહીં તમે રેકોર્ડેડ વિડીયો જોઈ લેજો ઓકે મેમ કોઈ ક્વેશ્ચન નથી એક ખાલી જગ્યા સમજાવ નેમિષ આપણા રેકોર્ડેડ વિડીયો જે છે ને એ યુટ્યુબમાં પડ્યા હશે ત્યાંથી જઈને એક વખત જોઈ લેજે આઈ થિંક તને આવડી જ જશે સમજાઈ જશે એ આપણે શું જાણીને કરવું છે જે હોય એ જયશ્રી ચલો હવે આપણે લેક્ચરને અહીંયા સ્ટોપ કરીએ ઓકે હા પીડીએફ મળી જશે તમને